વેલકમ બેક મિત્રો, સૌથી પહેલા તો હું તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ સ્ટાર જીકેમાં. આજે આપણે એક નવા ટોપિકની સિરીઝ બનાવવાના છે, જે છે ગુજરાતની નદીઓ. અને આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઉત્તર ગુજરાતની નદીઓ એટલે કે કુંવારિકા નદીઓ વિશે, જે ગુજરાતની કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે. મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ગુજરાતની કુંવારિકા નદીઓ. તો કુંવારિકા નદીઓ એટલે શું? સૌથી પહેલાં તો એ પ્રશ્ન થાય કે કુંવારિકા નદીઓ એટલે શું? તો જે નદી દરિયાને ના મળતી હોય અને કોઈક જગ્યાએ કે સ્થળે જમીનમાં લુપ્ત થઈ જતી હોય તેવી નદીઓને કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં આવી ત્રણ નદીઓ છે, ત્રણ કુંવારિકા નદીઓ છે. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે. તો એક છે બનાસ, બીજી છે સાબરમતી અને ત્રીજી છે રૂપેણ. આ ત્રણ નદીઓ ગુજરાતની કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે અને જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે. સૌથી પહેલા આપણે જોઈશું બનાસ નદી. તો બનાસ નદીનું જે પ્રાચીન નામ છે એ છે પર્ણાશા. એક્ઝામમાં ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે. તો બનાસ નદીનું પ્રાચીન નામ છે પર્ણાશા. આપણે નદીઓમાં સૌથી પહેલા તો એ યાદ રાખવાનું છે કે તે ક્યાંથી નીકળે છે, તેના પર કયો બંધ બાંધવામાં આવ્યો છે, તેની સહાયક નદીઓ કઈ કઈ છે અને અંતે તે અંત ક્યાં પામે છે, અને જો તેની વિશેષતા હોય તો એ બી યાદ રાખવું જરૂરી છે. તો બનાસ નદી એ રાજસ્થાનના શેરણવાના ડુંગરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? રાજસ્થાનના શેરણવાના ડુંગરમાંથી. અને ગુજરાતમાં તે બનાસકાંઠામાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં તે બનાસકાંઠામાં પ્રવેશ કરે છે અને ત્યાંથી આગળ જતા તેને બે સહાયક નદીઓ મળે છે. કેટલી? બે સહાયક નદીઓ મળે છે. એક છે સીપુ અને બીજી છે બાલારામ. બાલારામ માટે જોઈએ તો બાલારામમાં બાલારામ રિસોર્ટ આવેલો છે, જ્યાં સૂર્યવંશ મૂવીનું શૂટિંગ થયેલું છે. ત્યાંથી આગળ જતા તેના પર એક બંધ બાંધવામાં આવ્યો છે, જે છે દાંતીવાડા બંધ, જે દાંતીવાડા પાસે બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ તે આગળ પાટણ થઈને કચ્છના નાના રણમાં બે ભાગમાં વિભાજિત થઈ જશે. કચ્છના નાના રણમાં બે ભાગમાં વિભાજિત થાય છે. એક છે વારાહી અને બીજું છે સાંતલપુર. અને આ બંને જગ્યાએ બનાસ નદી છે એ લુપ્ત થઈ જાય છે. ત્યારબાદ આપણે જોશું સરસ્વતી નદી. તો સરસ્વતી નદીનું જે પ્રાચીન નામ છે એ છે સારસ્વત અને અર્જુના. તો સરસ્વતી નદીએ વિમલ મંત્રીએ બંધાવેલા કુંભાર્યાના દેરા પાસે આવેલા ચોરીના ડુંગરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? કુંભાર્યાના દેરા પાસે આવેલા ચોરીના ડુંગરમાંથી. ત્યાંથી આગળ જતા તેના પર એક બંધ બાંધવામાં આવ્યો છે, જેનું નામ છે મુક્તેશ્વર બંધ. અને આ મુક્તેશ્વર બંધ છે એ વડગામ પાસે બાંધવામાં આવેલું છે. આ નદી છે એ સિદ્ધપુર પાટણ થઈને કચ્છના નાના રણમાં લુપ્ત થઈ જાય છે. ત્યારબાદ તેની વિશેષતા જોઈએ તો સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે એક મેળો ભરાય છે, જે છે કાત્યોકનો મેળો. અને આ મેળો ઘણો પ્રસિદ્ધ છે, જે ઊંટની લેવેચ માટે જાણીતો છે. બીજું કે આ નદીના કિનારે રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પહેલાંની યાદમાં રાણકી વાવ બંધાવેલી છે. ત્યાર પછી આપણે જોઈશું રૂપેણ નદી. આ નદી છે એ બનાસકાંઠામાં આવેલા તુંગાના ડુંગરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? તુંગાના ડુંગરમાંથી. અને મહેસાણા અને સુરેન્દ્રનગર થઈને કચ્છના નાના રણમાં લુપ્ત થઈ જાય છે. રૂપેણ નદીની જે સહાયક નદી છે એ છે પુષ્પાવતી નદી. અને આ પુષ્પાવતી નદીના કિનારે મીરાદાતાર અને પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે, જે ભીમદેવ પહેલાંએ બનાવડાવ્યું હતું. અને આ સૂર્ય મંદિર પાસેથી કર્કવૃત પસાર થાય છે. અને આ સૂર્ય મંદિર પાસે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ઉજવાય છે. આજના વિડીયોમાંથી થોડા પ્રશ્નો તારવેલા છે, જે એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે.
પ્રશ્ન નંબર એક, ગુજરાતની કુમારિકા નદીઓ કઈ કઈ છે? ગુજરાતની કુમારિકા નદીઓ કઈ કઈ છે? તો સરસ્વતી, બનાસ અને રૂપેણ. સરસ્વતી, બનાસ અને રૂપેણ. પ્રશ્ન નંબર બે, બનાસ નદી ક્યાંથી નીકળે છે? બનાસ નદી છે એ ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના શિરણવાના ડુંગરમાંથી નીકળે છે. રાજસ્થાનના શિરણવાના ડુંગરમાંથી નીકળે છે. પ્રશ્ન નંબર ત્રણ, બનાસ નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? બનાસ નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? તો એક છે સીપુ અને બીજી બાલારામ. સીપુ અને બાલારામ. પ્રશ્ન નંબર ચાર, બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો દાંતીવાડા બંધ. બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર પાંચ, સૂર્યવંશમ ફિલ્મનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં ક્યાં થયું હતું? સૂર્યવંશમ ફિલ્મનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં ક્યાં થયું હતું? તો બાલારામ પેલેસમાં થયું હતું. બાલારામ પેલેસમાં થયું હતું. પ્રશ્ન નંબર છ, બનાસ નદીએ કચ્છના કયા બે સ્થળે લુપ્ત થાય છે? બનાસ નદીએ કચ્છના કયા બે સ્થળે લુપ્ત થાય છે? તો વારાહી અને સાંતલપુર. વારાહી અને સાંતલપુર. પ્રશ્ન નંબર સાત, સરસ્વતી નદીનું પ્રાચીન નામ શું છે? સરસ્વતી નદીનું પ્રાચીન નામ શું છે? તો સારસ્વત અને અર્જુના. સારસ્વત અને અર્જુના. પ્રશ્ન નંબર આઠ, સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે? સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે? તો કુંભાર્યાના દેરા પાસે ચોરીના ડુંગરમાંથી. કુંભાર્યાના દેરા પાસે ચોરીના ડુંગરમાંથી નીકળે છે. પ્રશ્ન નંબર નવ, સરસ્વતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? સરસ્વતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો મુક્તેશ્વર બંધ. સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર દસ, રાણકી વાવે રાણી ઉદયમતીએ કોની યાદમાં બંધાવી હતી? રાણકી વાવે રાણી ઉદયમતીએ કોની યાદમાં બંધાવી હતી? તો ભીમદેવ પહેલાની યાદમાં. ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પ્રશ્ન નંબર અગિયાર, કાત્યોકનો મેળો છે એ ક્યારે ભરાય છે? કાત્યોકનો મેળો ક્યારે ભરાય છે? તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. પ્રશ્ન નંબર બાર, કાત્યોકનો મેળો શેની લેવેચ માટે જાણીતો છે? કાત્યોકનો જે મેળો છે એ કોની લેવેચ માટે જાણીતો છે? તો ઊંટની લેવેચ માટે જાણીતો છે. ઊંટની લેવેચ માટે જાણીતો છે. પ્રશ્ન નંબર તેર, રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? રૂપેણ નદી છે એ ક્યાંથી નીકળે છે? તો તુંગાના ડુંગરમાંથી નીકળે છે. રૂપેણ નદી છે એ બનાસકાંઠા જિલ્લાના તુંગાના ડુંગરમાંથી નીકળે છે. પ્રશ્ન નંબર ચૌદ, રૂપેણ નદીની સહાયક નદી કઈ છે? રૂપેણ નદીની સહાયક નદી કઈ છે? તો પુષ્પાવતી. પુષ્પાવતી એ રૂપેણ નદીની સહાયક નદી છે. પ્રશ્ન નંબર પંદર, સૂર્ય મંદિર એ કઈ નદીના કિનારે આવેલું છે? સૂર્ય મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સૂર્ય મંદિર એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.